જગતના ખાતે આવેલે એક હોટલમાં નોકરી કરતા પૂર્વ નોકરે રૂમમાં આરામ કરવાનું બહાનું કાઢી વેઇટર પાસેથી ચાવી માંગી લીધી હતી. ત્યારબાદ કબાટનું લોક ખોલી અંદર મૂકેલા રૂપિયા 6,75,000ની રોકડ ચોરી કરી ભાગી છૂટી આવવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા ગામનો વતની અને હાલ લાલ દિલ્હી ગેટ સિનેમા રોડ હસનૈન હેરિટેજમાં રહેતા સદામ હુસેન અહેમદ હુસેન હંગ્રેજ સરથાણા જગતના કપાસે અંબરીશ હોટલ ધરાવે છે. થોડા સમય પહેલા મુંબઈ નાગપાડા સ્થિત લોખંડવાળા ચાલનો વતની અને હાલ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાદરગઢમાં રહેતો ફેઝાન ઇસ્માઇલ પટેલ આ હોટલમાં નોકરી કરતો હતો. ત્યારબાદ નોકરી છોડીને જતો રહ્યો હતો. તે દરમિયાન 17 જૂનના રોજ ફેઝાન મળવાના બહાને હોટલમાં આવ્યો હતો અને હોટલના એક વેઇટર શહેજાદ પાસે 5મા માળે આરામ કરવા માટે રૂમની ચાવી માંગી લીધી હતી. શહેજાદે તેને ચાવી આપી દીધી હતી. ત્યારબાદ શહેજાદ કામમાં મશગુલ થઈ ગયો હતો. આ તકનો લાભ લઈ ફેઝાને કબાટનું ડ્રોવર ખોલી અંદર મૂકેલા રોકડા રૂપિયા 6.75 લાખ ચોરી કરી પ્લાન થઈ ગયો હતો. આ અંગે જાણ થયા બાદ હોટલના માલિક સદામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.